નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ધોરણ છ ની અંદર સંખ્યાઓ સાથે રમત મિત્રો આ એપિસોડ તમને ખૂબ જ ઉપયોગી છે હું એના બે ત્રણ દાખલાઓ જ લઈશ પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આ ખાસ આવે છે તો એને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ ને આમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા પણ હું એકદમ સરળ રીતે શીખવાનો પ્રયત્ન કરું છું લસા અને ગુસા લસા એટલે લઘુત્તમ સાધારણ અવયવ અવયવ છે નહીં ના હોય અને લસાઅ અને ગુસા ગુસા એટલે ગુરુત્તમ સાધારણ અવયવ લસા એટલે લઘુત્તમ સાધારણ અવયવી અવયવી એટલે એ મોટા હોય અનંત સુધી જતું હોય આ લિમિટેશન હોય તો ગુસા મેળવવા માટે શું કરું અવયવ અને અવયવીમાં એટલો ફેર છે એક છે એસિએફ એક એલસીએમ એસસીએફ મતલબ ફેક્ટર અને એમ મલ્ટિપાઈ મલ્ટિપ્લાઇ લેવાના છે અઢાર છે તો તમે બે ઘણી બધી રીતે થાય તો અઢારને હું એના અવયવ પાડ નાખું તો તમે તરત કરી શકો નવ ફરી પાછું એવું કરો નવ ના અવયવ પાડો તરી નવ મારી પાસે અવયવ પડી ગયા પછી હું અહીંયા અડતાલીસ ના પાડીશ પેલા આપણે અઢાર ના લીધા હવે અડતાલીસ ના લેશો અડતાલીસ ના તમે બે થી કરો તો કેટલા ચોવીસ તો અડતાલીસ ફરી વખત ચોવીસ ના પાડો તો આઠ તેરી ચોવીસ ફરી વખત હજી તમારે આઠના ભાગ પડશે બે દુ ચાર દુ આઠ ડાયરેક્ટ કરું આ બધા એના મેં અવિભાજ્ય અવયવો જે પડતા હતા એ પાડી નાખ્યા હવે શું થશે મિત્રો અવિભાજ્ય અવયવો પાડ્યા પછી આ બંનેમાં સરખું શું છે તો જો અહીંયા બે છે કોમન અહીંયા પણ બે કોમન છે બીજું શું કોમન છે ત્રણ કોમન છે ત્રણ અહીંયા ત્રણ છે પણ અહીંયા ક્યાંય બીજે ત્રણ છે નહીં તો આ બંનેની અંદર આનો ગુસ્સા જો મારે કેવો હોય તો કેટલો થશે બે ગુણ્યા ત્રણ બે તેરી છ આમ જોવો તો છ ના પાડામાં બે આવતું હોય છ તેરી અઢાર એટલે તમે ડાયરેક્ટ આમ પણ કરી શકો અઢાર એટલે છ તેરી બીજું અડતાલીસ એટલે એમ પણ ઝડપથી તમે કરી શકો એવું નથી કે આમ જ કરવું જરૂરી છે તમને આવડી જાય પછી આમ પણ કરી શકો તો આ બીજી વાત તમને શીખવાડી જે તમારે ટેક્સ્ટબુકમાં આ રીતે નથી આ શીખવાડે અમે ગુસ્સા હું ત્રણ સંખ્યાનો ગુસા પણ ફરી વખત શીખવાડું ત્યારબાદ આ જ દાખલામાં તમને લસા શીખવાડું તો અહીંયા આપણે વીસના અવયવ પાડશું વીસના અવયવ પાડો એટલે કેટલા થાય ચાર પંચા વીસ ચાર ના અવયવ થાય બે દુ ચાર અને પાંચ ડાયરેક્ટ મેં અવયવ પાડી દીધા બે દુ ચાર પંચા વીસ પછી અઠ્યાવીસ ના પાડો એટલે ચૌદ દુ અઠ્યાવીસ એટલે બે આવ્યા અને સાત દુ ચૌદ બે દુ ચાર ચાર સત્તા ઇઠ્યાવીસ સાત દુ ચૌદ દુ અઠ્યાવીસ ગમે તેમ કરી શકો તમે હવે છત્રીસ ના તો અઢાર દુ છત્રીસ થાય અઢાર ના કરો તો નવ દુ અઢાર થાય નવ ના કરો તો તનતેરી નવ આ મૌખિક તમે એ ક્યારે આવી પાર્ટ નથી કરે ક્યારે કરી નાખ્યા તો આ કરી શકો હવે આ ત્રણેય છે એમાં ત્રણેયમાં સમાન કોણ છે તો ત્રણેયમાં એક તો બે આવી ગયા એટલે આનો ગુસા કેટલો થશે પેલા બે લેખા પછી બીજું કઈ છે તો કે પાછા બે આવે છે બધામાં સરખા એટલે ફરી વખત બે પછી જોવું કઈ આવતું નથી તો કોણ થયો આનો ગુસા ગુરુત્તમ સાધારણ અવયવ કોણ મળે ચાર હવે આ ચાર મળ્યા

ગુસા અની ગુસા એટલે તમે અવયવ પાડો એમાં સરખું હોય રહીને એનું ગુણાકાર કરી નાખો હવે લસા મિત્ર મારે તમને હવે સમજાવો છે લસા આજ દાખલામાં લસા એટલે બેય વાત પૂરી થઈ જાય તમારા સ્વાધ્યમાં એટલું જ શીખવાનું છે પછી એમાં આડાવડા ઘણા બધા પ્રશ્નો છે જે આપણે ટેકનોલોજીથી શીખશું જોઈએ અહીંયા લસા લેવો હોય તો તો મારે અઢાર અને અડતાલીસ નો લસા લેવાનો છે પેલા મેં અહીંયા અવયવ પાડી નાખ્યા આના પણ અવયવ પાડી આ બધું લખી નાખવું જો લખી નાખો પેલા મોટી સંખ્યા આખી આખી લખી નાખો એટલે મોટી સંખ્યા આખી લખીશ તો કેટલા થાશે અડતાલીસ થઈ જશે કેટલા કારણ કે કોના અવયવ છે અડતાલીસ ના ટૂંકી રીતે શીખવાડું છું તમને અડતાલીસ ના હવે આમાંથી કોણ અહીંયા આવી ગયું છે બે ને ત્રણ એના સિવાય બાકી કોણ ગયું છે ત્રણ એ ત્રણ વડે ગુણ નાખો અડતાલીસ ને ત્રણ વડે ગુણો એટલું થાય તો ત્રણ વડે ગુણો આઠ તેરી ચોવીસ ચાર તેરી બાર ને બે ચૌદ એકસો ને ચુમ્માલીસ થાય ફરી વખત મોટી સંખ્યાઓ લખવાનું એટલે આ બધા લખી નાખો એ બધાનો ગુણાકાર કરશો એટલે કેટલા થઈ જશે અડતાલીસ તો એ અડતાલીસ મૂકી દીધા ડાયરેક્ટ આ બંનેમાં બે ત્રણ આવી જાય એને કાઢી નાખો એના સિવાય બાકી કોણ ગયું ત્રણ ત્રણ ને મૂકી ગયો એને બે ગુણાકાર કરો એટલે અડતાલીસ આમાં પણ એવું જ કરશું આ બધી મોટી સંખ્યાઓ એ બધા લખવાના એટલે આપણી પાસે આ બધા આવે તો એ બધા બરાબર કેટલા હશે તો આપણે લખીએ છીએ લસાઅ લસા લખીએ એટલે મોટી સંખ્યા લખી નાખો કેટલા થશે છત્રીસ ગુણ્યા હવે આમાંથી છત્રીસ માંથી આ બે માં કોણ આવી ગયું બે બે આવી ગયા આવી ગયા છે એને કાઢી નાખો એના સિવાય કોણ બાકી રહ્યું સાત આમાંથી પણ બે બે આવી ગયા બાકી કોણ ગયું પાંચ હવે શું કરો છત્રીસ સાત પંચા પાંત્રીસ છત્રીસ ગુણ્યા પાંત્રીસ તમે કરી નાખો આ હોમવર્ક માં આપું તમે એટલે શું બનશે એનો લસા બે સંખ્યાનો હોય કે ત્રણ સંખ્યાનો હોય તમે આવી રીતે પણ ફેક્ટર પાડીને કરી શકો ધારો કે હું એક તમને લઉં કે વીસ પચીસ અવયવ હું બે ભાગ આપું દસ દુ વીસ અહીંયા કઈ બે ભાગ હાલશે નહીં એટલે પચીસ ના પચીસ મૂકી દેવાના અહીંયા બે ભાગ હાલશે એટલે પંદર હવે જોવું બધા પાંચે ભાગ હાલશે કેટલાય ભાગ હાલશે

એક ત્રણ ત્રણે ના તમે જુઓ અવયવ પડી ગયા આમાંથી તમારે લસા ઘુસા કાઢી શકો અવયવ પાડતા તમને જે અવયવો મેળવ્યા બે ગુણા બે ગુણા પાંચ ગુણા પાંચ ગુણા ત્રણ તમે આવું કર્યું હોત તો શું થાય વીસ ના પાડે તો ત્રણેયના લખવા વ્યવહો આપણે બરાબર ટુ ઇન્ટુ ફાઈવ પચીસ ના વ્યક્તિ થર્ટીના પાડો તો પંદર દુ ત્રીસ પાંચ તેથી પંદર દુ ત્રીસ હવે આ ત્રણેયમાં સરખું કઈ છે તો કે હા પાંચ છે એમાં ગુસા મેળવવો હોય તો ગુસા જો મેળવવાનો હોય તો ત્રણેયમાં સામાન્ય હોય એવું તો ત્રણેયમાં સામાન્ય કોણ છે પાંચ છે હવે લસા તમારે મેળવવો હોય તો તમને જે મેં પદ્ધતિ શીખવાડી હતી એ પદ્ધતિ જોઈએ અને અહીંયા મળેલા અવયવો પ્રમાણે જોઈએ આપણે તો લસા માટે આમાં પહેલા મોટી સંખ્યા લખી નાખેલી બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ચાલો આમાંથી પાંચ આવી ગયા બાકી કોણ ગયા પાંચ આમાંથી ત્રણ અને બે આવી ગયા પાંચ અને બે આવી ગયા પાંચ અને બે બાકી કોણ હવે અહીંયા આવેલા જોઈ લો તમે બે છે તો કે હા પેલા બે લખ્યા પછી પાંચ છે તો કે હા પાંચ પણ લખ્યા પાંચ લખ્યા ત્રણ છે તો કે હા ત્રણ લખ્યા પછી જુઓ ફરી પાછા પાંચ છે અને છેલ્લે બાકી રહ્યા બે આ ગુણાકાર છે ને એનો શું હોય

એ ગુણાકાર કરી શકો અને આ રીતે લસા આ રીતે પણ ઝડપથી મેળવવાની એક પદ્ધતિ છે એમ પણ તમે મેળવી શકો એવું એક તમારું દ્રષ્ટાંત છે તો વધુ દાખલા મિત્રો તમે ગણજો વધારે અહીંયા પ્રેક્ટિસ નથી આપતો આ એક બદ્ધિ ઘણી છે એને આધારે તમે વધુ દાખલા ગણી શકો છો અને વધુ દાખલા જોવા માટે અમારે સ્ટાન્ડર્ડ સિક્સ મેથની અંદર તમે જશો તો ત્યાં બધા વિડીયો મૂકેલા છે ત્યાંથી આપ મેળવી શકશો આભાર